જાયન્ટ કિલર મેળુભાઈ બેરા આપણી સાથે છે, ખંભાળિયા વિધાનસભા પરથી જીતીને આવ્યા છે અને તમારી બેઠક તો એમ પણ બહુ જ ચર્ચાસ્પદ હતી ગુજરાતમાં. આજે જીત પછી અહીંયા પહોંચ્યા છો, સૌથી પહેલા લાગણી જાણવી છે. 81 ખંભાળિયા બાણોર વિસ્તારની જનતાએ મને ખૂબ આશીર્વાદ આપ્યા અને આ વિસ્તારમાં આ વખતે ખૂબ મોટા ઉમેદવારો મુખ્યમંત્રીનો ચહેરાઓની જાહેરાત હતી, સામે બે વખત સંસદ સભ્ય અને મોટા ગજાના નેતા લડતા હતા, પણ લોકોએ સ્થાનિક ઉમેદવાર તરીકે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે રીતે કામ કર્યું, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપીલ હતી એને દરેક લોકોએ સ્વીકારી અને કોઈ પણ બીજી વાતોમાં આવ્યા સિવાય, કોઈ મફતની લાલચોમાં આવ્યા સિવાય, એને એક જ જોયું કે આપણે આપણી વચ્ચે રહેતા પ્રતિનિધિ જોઈએ છે. એટલે હું સ્થાનિક ઉમેદવાર હતો, અગાઉ મેં આ વિસ્તારમાં ઘણા કામો કરેલા હતા અને હું સત્તામાં હોઉં કે ન હોઉં, ચૂંટણી લડ્યો ન હોઉં તો પણ સતત લોકોની વચ્ચે રહ્યો હતો અને લોકોએ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે, એનો આનંદ છે. મારા મતવિસ્તારના દરેક મતદારોનો હું હૃદયપૂર્વક આભાર. પરિણામો જ્યારે આવી રહ્યા હતા ત્યારે શરૂઆતના ઈવીએમ જે ખુલતા હતા અને સતત એવું આવતું હતું કે સુદાન ગઢવી આગળ છે, તો આમ તમારું હૃદય ધડકારો ચૂકતું હતું કે પછી કન્ફર્મ હતું? મને 100% વિશ્વાસ હતો કે શરૂઆતથી પહેલાં રાઉન્ડથી લઈ અને 8 રાઉન્ડ સુધી 6 રાઉન્ડ સુધી મને ખબર હતી. મેં કીધું કે આ ઘોડો આટલા સુધી ચાલવાનો છે, પછી આગળ કોઈ ચાલવાનું જ છે નહીં. એટલે મને ખબર જ હતી કે 7મા રાઉન્ડ પછીથી મારી લીડ સહી શરૂ થશે અને છેલ્લે સુધી એ લીડ રહેવાની છે. એટલે મને કોઈ 1% જ્યારથી ફોર્મ ભર્યું ત્યારથી કોઈ આત્મવિશ્વાસ જ હતો કે આ વિસ્તારમાં આ લોકો મને જે રીતે લાગણી અને ઉત્સાહ બતાવી રહ્યા હતા, સ્વયંભૂ લોકો પોતે ચૂંટણી લડતા હતા એ રીતે દરેક કાર્યકર્તાઓ અને મતદારો પોતે આ વખતે ખાલી મત આપવા પૂરતું નહીં પણ પોતે ચૂંટણી લડતા હોય એ રીતનું વાતાવરણ મેં જોયું હતું. થેન્ક યુ મુળુભાઈ. અને અત્યારે એ જાયન્ટ કિલર એટલા માટે કેમ કે ખંભાળિયા બહુ રસપ્રદ વીઆઈપી બેઠક બની હતી, પરંતુ ઈસુદાન ગઢવીને હરાવીને છેલ્લે મુળુભાઈ બૈરા જીત્યા છે.